कांग्रेस की खुली ऑफर, कांग्रेस इच्छे छे पाटीदार मुख्यमंत्री 10 धारासभ्य साथे आवे तो टेको आपीशु। नितिन पटेल पक्षथी खूब नाराज छे, कांग्रेस नेता वीरजी ठुम्मरे कर्यो छे आम ईमेल। जी हाँ, नितिन पटेल कांग्रेस की खुली ऑफर आ पहला पर हार्दिक पटेले आड़कतरी रीते कहू कि हूँ बीजी पार्टी में बात करीश जो ते 10 धारासभ्य साथे निकले छे तो। अने बीजी तरफ वीरजी ठुम्मर आ ईमेल के कांग्रेस एक पाटीदार मुख्यमंत्री इच्छे छे 10 धारासभ्य साथे आवे तो टेको आपीशु। नितिन पटेल पक्ष थी खूब नाराज चाली रहा छे, कांग्रेस नेता वीरजी ठुम्मरे आ ईमेल करीने खुली ऑफर करी छे नितिन पटेल ने। 10 धारासभ्य साथे आवे तो टेको आपीशु, आ प्रकारनी ऑफर करवामां आवी छे। नितिन पटेल पक्ष थी खूब नाराज चाली रहा छे, खातानी वेंचणी ने लईने जे प्रमाणे नितिन पटेल ने होद्दा प्रमाणे नुं खातुं आपवामां न आवता तेओ नाराज चाली रहा छे। अने हाल तेने लईने कांग्रेस ना नेता वीरजी ठुम्मर नो आ प्रकार नो ईमेल जे खुली ऑफर करी रह्यो छे नितिन पटेल ने के जो आप नाराज चाली रहा छो ने 10 धारासभ्यो साथे भाजप छोड़ी कांग्रेस में आओ छो तो चोक्कस थी आपने मुख्यमंत्री बनावीशु अने अमे टेको पण जाहिर करीशु। महत्वनुं छे के तेमणे एवुं पण लख्युं छे ईमेल में के कांग्रेस एक पाटीदार मुख्यमंत्री इच्छे छे। એવું હું પણ ઈચ્છું છું, મેં ગયા વખતે પણ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈનું નામ નહીં આવે એવું કહ્યું હતું। નીતિનભાઈને અત્યારે પણ આ ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજના છે એટલે લટકાવી રાખ્યા છે અને એની પાસેથી જે સારા ખાતા હતા તે છીનવી અને રિલાયન્સના દબાણમાં આવીને એ બીજા વ્યક્તિઓને આપી દીધા તેવા સંજોગોમાં નીતિનભાઈને હું વિનંતી કરું છું કે 10-15 પાટીદાર સમાજના ધારાસભ્યો કે બીજા તમને માનનાર ધારાસભ્યો આવો, તમે સરકાર બનાવો, અમે તમને ભારતીય સમર્થન આપીએ અને ખેડૂતોના હિતમાં ગુજરાતના વિકાસમાં આપ કામ। तो 10 धारासभ्य साथे नितिन पटेल जो भाजप छोड़ी कांग्रेस में आवे तो તેઓ ચોક્કસથી સ્વીકાર આવશે। વધુ વાતચીત કરવા કેતન બગડા ફોન લાઈન પર। કેતન, વીરજી ઠુમ્મરની ખુલ્લી ઓફર નીતિન પટેલ ને ઈમેલ કરવામાં આવ્યો છે, કઈ કઈ બાબતોને લઈને ટાંકવામાં આવ્યો છે ઈમેલમાં? જે જણાવ્યું હતું કે વીરજીભાઈ ઠુમ્મરે આજે એક ચોંકાવનારું સ્ટેટમેન્ટ આપ્યું છે, તે જણાવ્યું છે કે નીતિનભાઈને જે છેલ્લા ઘણા સમયથી તેની સત્ય સરકાર દરકાર નથી કરતી, કે યોગ્ય આ વખતે પણ યોગ્ય ખાતું નથી હતું, જે ખાતું હતું તે પણ તેની આગળથી લઈ લીધું છે અને નીતિનભાઈને અન્યાય થાય છે, આ માટે પાટીદાર સમાજના 10 જેટલા ધારાસભ્યો તેઓ લઈને આવે, આ અત્યારે કોંગ્રેસ તમને મુખ્યમંત્રી બનાવશે અને કોંગ્રેસ તમને ટેકો આપશે। જી બિલકુલ કેતન, આ બાબતને લઈને કોઈ પ્રતિક્રિયા બહાર આવી છે કોંગ્રેસના કોઈ નેતાઓ કે ભાજપના કોઈ કાર્યકરો? જી, હમણાં જ વીરજીભાઈ સાથે વાત થઈ પણ આ બાબતે કોઈ કોંગ્રેસ કે ભાજપમાંથી કોઈ પ્રતિક્રિયા આવી હજી આવી નથી। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો 10 ધારાસભ્યો સાથે આવે તો ટેકો આપીશું, આ પ્રકારનો વીરજી ઠુમ્મરનો ઈમેલ અને તેમાં નીતિન પટેલે કહેવામાં આવ્યું છે કે તેઓ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે તો જો તેઓ કોંગ્રેસમાં આવે તો ચોક્કસથી 10 ધારાસભ્યો સાથે રાજીનામું આપી દેશે તો કોંગ્રેસ તેમને ટેકો આપશે, કારણ કે આગામી સમયમાં તે એક પાટીદાર મુખ્યમંત્રી ઈચ્છે છે। નીતિન પટેલે કોંગ્રેસે ખુલ્લી ઓફર, કોંગ્રેસ ઈચ્છે છે પાટીદાર મુખ્યમંત્રી, 10 ધારાસભ્યો સાથે આવે તો ટેકો આપીશું। નીતિન પટેલ પક્ષથી ખૂબ નારાજ છે, કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે આ ઈમેલ કર્યો છે। મહત્વનું છે કે જે રીતે ભાજપની ખાતાઓની ફાળવણી કરવામાં આવી તેમાં નીતિન પટેલને હોદ્દા પ્રમાણે ખાતું ન મળતા તેઓ નારાજ ચાલી રહ્યા છે, અને ખાતાઓની ફાળવણી વખતે પણ તેઓ પ્રેસ કોન્ફરન્સ